वेलकम बैक नेहाविने जगरी मेट्रो शहर ना टॉप 9 न्यूज पर मॉरिशियस ना वडाप्रधान राजकोट ना मेहमान बनवाना छे। आज मॉरिशियस ना वडाप्रधान राजकोट नी मुलाकाते आवी रह्या छे, जेने लईने वहीवटी तंत्र द्वारा तैयारियों ने आखरी ओप आपी देवामां आव्यो छे। गुजरात ना आंगणे देश नी स्मार्ट सीटी समिट योजावा जई रही छे, ज्यां स्मार्ट सीटी नो हिस्सो बनेला 100 शहेरोना आमंत्रित मेहमानो सूरतना आंगणे आवी रह्या छे। सोमवार थी सतत 3 दिवस वैविध्यसभर कार्यक्रमों नो आयोजन करवामां आव्युं छे। लोकसभा अध्यक्ष ओम बिरला सूरतनी मुलाकाते पहोंच्या हता, ज्यां राजस्थानी समाजे तेमनुं भव्य स्वागत कर्युं। ओम बिरलाए सूरत शहेरनी प्रशंसा करी हती, कह्युं कि सूरत एक एवुं शहेर छे कि जे समग्र विश्वमां गुजरातनी ओळख बन्युं छे। સુરતથી તાપી નદીને શુદ્ધ કરવામાં આવશે તેવું નિવેદન ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આપ્યું। તાપી નદીના શુદ્ધિકરણ માટે સૌથી મોટું કામ હાથ ધરવામાં આવશે। ટેન્ડરનો એક પણ રૂપિયો ચૂકવ્યા વગર તાપી નદીને ઊંડી કરવામાં આવશે। અમદાવાદની જીએલએસ કોલેજ વિદ્યાર્થીની સાથે થયેલા રેગિંગ કેસમાં ભોગ બનનાર વિદ્યાર્થીનીએ કોલેજના આચાર્યને ફરિયાદ કરી। પીડિતા જીએલએસ મેનેજમેન્ટ અને એન્ટી રેગિંગ સેલમાં પણ ફરિયાદ કરી। એબીવીપીના બે વિવાદિત આગેવાનોએ રેગિંગ કર્યું હોવાનો આક્ષેપ। અમદાવાદના નિકોલમાં પોતાની પડતર માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરે તે પહેલા પોલીસ સરકારી કર્મચારીઓની અટકાયત કરી લીધી। સરકારી કર્મચારી દેખાવ કરે તે પહેલા પોલીસે 15 જેટલા લોકોની અટકાયત કરી। પોલીસે અટકાયત કરતા કર્મચારીઓ રોષે ભરાયા હતા અને પોલીસ તાનાશાહથી અટકાયત કરતી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો। અમદાવાદના ખોખરામાં બ્રિજની કામગીરી પૂરજોશમાં, જુલાઈ મહિનામાં પૂર્ણ થશે બ્રિજની કામગીરી। રેલવે વિભાગે જાહેર કરી ટાઈમલાઈન, રેલવેનો સૌથી મોટો લોખંડનો બ્રિજ બનશે ખોખરા બ્રિજ। વડોદરાના નંદેસરી નજીક હાઈવે પર જ ઓઇલ કંપનીના ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલની ચોરીનું કૌભાંડ પકડાયું। એચપી કંપનીના મંજુસર ડેપોમાંથી ટેન્કરમાં પેટ્રોલ ડીઝલ ભરીને આણંદ ખાતેના પેટ્રોલ પંપ લઈ જવામાં આવ્યું હતું। આ દરમિયાન જ ટેન્કરમાંથી રસ્તા પર જ પેટ્રોલ ડીઝલની ચોરી કરતા પીસીબીની ટીમે 3 આરોપીઓને પકડી પાડ્યા। લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે રાજકોટના એક લગ્ન સમારોહમાં વરરાજાના મિત્રએ આભૂષણના બોક્સમાં નવદંપતીને લીંબુની ભેટ આપી, સાથે સિંગતેલનો ડબ્બો અને પેટ્રોલની પ્રતિકૃતિ રૂપે હળદર મિશ્રિત પાણીની અનોખી ભેટ આપી।